જય ગોપાલ વૈષ્ણવો, આજે હું તમને પ્રભુ શ્રી ગોપાલલાલના વૈષ્ણવ જીવનદાસ ખુજા વિશેની વાર્તા કહીશ. તો આવી બીજી બધી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ એમ કે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. વાર્તા. સોરઠમાં કાલાવડ ગામમાં માધવદાસ કરીને નાગર બ્રાહ્મણ રહેતા હતા. તે શ્રી રઘુનાથજીના સેવક હતા. સેવા પધરાવી રૂઢી રીતે શ્રી ઠાકોરજીને લાડ લડાવતા. પોતાના સ્ત્રીને પણ શ્રી ઠાકોરજી ઉપર અત્યંત સ્નેહ હતો. પોતે તે ગામના રાજા હતા. પૈસો ઘણી સારી રીતે હતો. ઘણા જ ધનવાન હતા. પણ પાછળ પોતાને કોઈ સંતાન નહોતું. નાત જાતમાં ઘણું સારું માન હતું. એ પ્રમાણે દરેક રીતે સુખી હતા. પણ મનમાં એટલી ચિંતા રહેતી કે વાલોજી ક્યારે દયા કરે. જોકે માધવદાસના મનમાં તો કાંઈ વિશેષ નહોતું. પણ સ્ત્રીના સ્વભાવ મુજબ માધવદાસની સ્ત્રીએ ઘણી જ મમતા હતી અને કોઈ કોઈ સમય તો માધવદાસના મનને દુભાવતા એવી રીતે દિવસો વ્યતીત કરતા હતા. એમાં ઉત્સવનો દિવસ આવ્યો. તેથી માધવદાસની સ્ત્રી પોતાને શ્રી ઠાકોરજી ઉપર ઘણો ભાવ હોવાથી સવારમાં વહેલા ઉઠ્યા અને માધવદાસને કહે, આજ તો હું જાતે જ શ્રી ઠાકોરજી માટે જળ ભરવા જાઉં. તેથી માધવદાસ કહે, જો કાંઈ સેવા બને તો આવી રીતે રૂડું શું? રૂડું છે, આ દુનિયામાં સેવા સમાન કાંઈ જ નથી. તેથી સ્ત્રીએ ઘણી જ ખુશી થઈ. વસ્ત્રો ઘણા સુંદર અને નવીન પહેરી, આભૂષણ પણ પહેર્યા અને રૂપાની ગાગર લઈ જળ ભરવા ચાલ્યા. તે ગામમાં એક જ કૂવો હતો. તેથી બધા એક જ સ્થળે જળ ભરવા જતા. માધવદાસના સ્ત્રી જળ ભરવા ચાલ્યા જાય છે ત્યાં રસ્તામાં એક સિપારણ તેને મળી. તે પછી તેની પાછળ પાછળ ચાલી જાય છે. થોડે ગયા એક ફકીરાણી નીકળી. તે સિપારણને પૂછવા લાગી કે આ જાય છે તે કોણ છે? પોતે તો વૃદ્ધ છે પણ શણગાર તો જુવાનીને કેવા ધારણ કર્યા છે, તે નથી શોભતી. તે સાંભળી સિપારણ કહેવા લાગી, ચૂપ રહે, એ સાંભળશે તો ખીજશે. ગામના રાજરાણી છે. આજે તેને એના દેહનું ભાન નથી. આજે એને એના ઠાકોરજીનો ઓછવ છે. તેથી તેમાં તે બહુ મશગુલ મસ્ત છે. એને ઘણા જ આનંદનો આજ દિવસ છે. એને દરેક પ્રકારનું સુખ છે પણ એક બાળકની ખામી છે. એ સાંભળી ફકીરાણી કહેવા લાગી કે જો મારા ફકીરની પાસે આવે તો દીકરો અપાવું. એમ કહી એ ચાલી નીકળી. એ બંનેની એવી વાત સાંભળી માધવદાસના સ્ત્રી ઊભા રહ્યા અને પૂછવા લાગ્યા કે શું વાત કરી? સિપારણ ઘણી દીન બની ગઈ અને વાત ફેરવવા માંડી. પણ નાગરાણીની હઠથી તેને કહેવી પડી. સર્વ વાત સાંભળી કહી, ચાલો આપણે ફકીર પાસે સિપારણ કહે. ભાઈ, એ તો ગાંડી છે, એના બોલ્યાનો તળો નથી. વળી તમે શ્રી ઠાકોરજી માટે જળ ભરવા જાઓ છો તો કેમ જવાય? માધવદાસની સ્ત્રી કહે, હું નાઈ નાખીશ. એમ કહી દરવાજે પરેગીર ઊભો હતો તેને કહે, આ ઘડો સાચવજે. એમ કહી સિપારણને લઈ ફકીરને ત્યાં આવ્યા. ફકીરાણીએ ફકીરને ખબર આપી કે હિંદવાણી આવી છે, તેને દીકરો જોઈએ છે. તેથી ફકીરે માધવદાસની સ્ત્રીને કહ્યું કે તમને તમારો ઠાકોર દીકરો દેશે અને તે વખતે હું કહું તેમ કરજે. એ પ્રમાણે ફકીરે વચન આપ્યું અને માધવદાસના સ્ત્રી ખુશી થતા ચાલી નીકળ્યા અને નાહી જળ ભરી ઘરે આવ્યા. હવે ઘણું જ થઈ ગયું. તેથી માધવદાસ સેવા કરી રાજભોગ લાવી સ્ત્રીની વાટ જોતા બેઠા. એટલામાં તેમના સ્ત્રી આવ્યા. માધવદાસ કહેવા લાગ્યા, બહુ વખત થઈ ગયો. સ્ત્રી કહે, હા, મને બહુ મોડું થઈ ગયું. એ મુજબ વાતચીત કરી બંને પ્રસાદ લેવા બેઠા. ગામના પણ બે ચાર વૈષ્ણવો સાથે બેઠા. કેટલાક દિવસ વીત્યા. ત્યાં પ્રભુ ઈચ્છાએ માધવદાસની સ્ત્રીને ગર્ભ રહ્યો. તેથી માધવદાસને વાત કરી જે કે મને સારા દિવસો છે એમ લાગે છે. માધવદાસ કહે, ભગવદ ઈચ્છા અને ભેટ કાઢી. એમ કરતા 9 માસ થતા દીકરો આવ્યો. ત્યારે પણ માધવદાસ કહે, ભગવદ ઈચ્છા અને સારી રકમ શ્રી ઠાકોરજી માટે ભેટ કાઢી. ભગવદ ઈચ્છાએ પુત્ર 9 વર્ષનો થયો. ત્યારે માધવદાસે તેને જનોઈ આપવાનો વિચાર કર્યો તેમજ માળા બંધાવવાનો નિશ્ચય કર્યો. ત્યાં એક વરક્ત વૈષ્ણવ આવ્યા. તેને માધવદાસ કહે, કેમ કરીએ તો ઠીક. ત્યારે વરક્ત વૈષ્ણવ કહેવા લાગ્યા કે ઘરે મંડપ બાંધો અને ગોકુળથી શ્રી ઠાકોરજીને પધરાવો. એ સાંભળી માધવદાસ બહુ ખુશી થયા અને મંડપ બાંધવા તૈયારી કરવા લાગ્યા. ગામોગામ પત્રિકા લખી વૈષ્ણવને તેડાવ્યા. ગોકુળથી શ્રી રઘુનાથજી પધાર્યા.
જેમના સંગમાં શ્રી ગોપાલલાલ પણ બિરાજે છે. મહેતા માધવદાસનો આનંદ કંઈ સમાતો નથી. ઘણા જ વૈભવ વિલાસથી સામૈયા કરી શ્રી ઠાકોરજીને ઘરે પધરાવી લાવ્યા અને મંગળમય ચીજોથી વધાવ્યા. વૈષ્ણવોનો આનંદ અપાર છે અને સૌ કીર્તન કરે છે. ઘણા જ આનંદથી સર્વેએ પ્રસાદ લીધા. માધવદાસની સ્ત્રીને યાદ આવ્યું, તેથી પોતે સિપારણ પાસે ગયા અને કહ્યું કે ચાલો આપણે પેલા ફકીર પાસે જઈએ. ત્યારે સિપારણ કહેવા લાગી, બાઈ તું તો ગેલી છે, ત્યાં તારે ત્યાં શ્રી ઉસાઈજી પધાર્યા છે, માટે નથી જાઓ. ત્યારે માધવદાસની કહે સ્ત્રી કહે, ના તેની પાસે તો જવું જ છે, કારણ કે મને તેણે દીકરો દીધો છે. એમ કહી સિપારણને સાથે લઈ માધવદાસના સ્ત્રી ફકીર પાસે ગયા અને કહ્યું કે તમારા કહેવાથી મારે ત્યાં દીકરો આવ્યો છે અને તે નિમિત્તે ખર્ચ કરીએ છીએ. વળી શ્રી ગોકુળથી શ્રી ગુસાઈજી પણ પધાર્યા છે અને વૈષ્ણવો પણ અપાર છે. ફકીરે વિચાર કરી કહ્યું કે મને એ જગતના પતિ એવા શ્રી ઠાકોરજીના દર્શન કરાવો. એ વાત કરી પોતે રાણી સાથે જવા તૈયાર થયો. ફકીર બહાર ઊભો રહ્યો. માધવદાસના સ્ત્રીએ માધવદાસને વાત કરી કે ફકીર આવ્યો છે અને તેને શ્રી ઠાકોરજીના દર્શન કરવાની ઈચ્છા છે. ત્યારે માધવદાસે જઈ શ્રી રઘુનાથજીને વાત કરી કે ફકીર આપના દર્શન કરવા આવ્યો છે. ત્યારે રઘુનાથજીએ કહ્યું કે આવવા દો. ત્યારે વૈષ્ણવો કહેવા લાગ્યા, કૃપાનાથ એ અસુર છે. રઘુનાથજી કહે, ભલે તેને આવવા દો, એ ખાતાનો જીવ છે. ફકીરે આવી શ્રી ઠાકોરજીના, શ્રી રઘુનાથજીના તથા શ્રી ગોપાલલાલજીના દર્શન કર્યા. મનમાં ઘણો જ આનંદ આવ્યો અને વિનંતી કરવા લાગ્યો, હે જગતાર કૃપાનિધિ, આ દીન સેવકને દયા લાવી તમારો કરો અને મારો ઉદ્ધાર થાય તેમ કરો. એ સાંભળી શ્રી રઘુનાથજી ઘણા ખુશી થયા અને કહ્યું, તું ધીરજ ધર, હમણાં તારો કાળ આવ્યો છે. આવતા જન્મમાં શ્રી ગોપાલલાલના સુત શ્રી ગોપેન્દ્રજી જામનગરમાં પધારી તારો નિસ્તાર કરશે. એ સાંભળી દર્શન કરી ફકીર ઘરે ગયો. ત્યાં બેઠા બેઠા તેનો કાળ આવ્યો અને તે ખોકિયા ગામમાં ખોજાને ત્યાં અવતર્યો અને ઉંમર થતાં જામનગરમાં રાજા પાસે લહિયાનું કામ કરતો. પોતાની કેટલીક અસુર વૃત્તિને લઈ તે કોઈ કોઈ વખત લૂંટફાટ પણ કરતો. ઘણો જ માથાભારે માણસ અને રાજાનો માનીતો, તેથી કોઈ કંઈ કહી શકતું નહીં. પોતાના સંગમાં કેટલાક સૈન્ય લઈ પશ્ચિમના કેટલાક રાજાઓને હરાવી જીત મેળવી, તેથી રાજાનો ઘણો જ માનીતો થયો અને હજુરી કારભારી થયો. પૂર્વ જન્મના કેટલાક અધૂરા કર્મો પૂરા થવાનો સમય આવ્યો. તેને પૂર્વની વાત યાદ આવી અને એ શોધ કરવા માટે તેણે એવો રસ્તો લીધો કે જો કોઈ ગુસાઈ ગામમાં આવે તેને લૂંટી લઈએ. એવી રીતે કેટલોક સમય ગયો. ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાના જનની શુદ્ધિ લેવા વિચાર્યું અને સંવત 1711ની સાલમાં શ્રી ગોપેન્દ્રજી જામનગરમાં પધાર્યા. વૈષ્ણવો સામૈયા કરી ગામમાં પધરાવી જાય છે. એ વખતે જીવન બેઠો છે, તેથી કામદાર ધનજીએ પૂછ્યું, એ કોણ છે અને આટલા બધા દિમાગથી કેમ લઈ જાય છે? કામદાર ધનજીએ કહ્યું, એ શ્રી ગોકુળના કનૈયા છે અને તેમને શ્રી મહાલક્ષ્મી ઘરે પધરાવી જાય છે. જેને શરણે લીએ છે તેના તત્કાળ દુઃખ દૂર થાય છે. ત્યારે જીવન કહેવા લાગ્યો, જો એ મને નામ લઈ બોલાવે તો હું સાચું માનું. એવો વિચાર કરી પોતે ત્યાં ગયો અને નમવા જાય છે ત્યાં શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું, જીવન આવો બેસો. એ સાંભળતા જ જીવનના ભાગ્ય ખુલી ગયા અને તેને મૂર્છા આવી ગઈ. તેને ઘેર લઈ ગયા. એક મુહૂર્ત મૂર્છા રહી અને શુદ્ધિ આવી ત્યારે ચાકરને કહેવા લાગ્યો, માલકમાને ઘરે શ્રી ઠાકોરજી ઠાઠમાઠથી બિરાજતા હશે, ચાલો ત્યાં દર્શન કરવા જઈએ. એમ કહી ખોટું શ્રીફળ અને ખોટી કોરી વિશેષ ખાતરી થવા લીધા અને લખમાયને ઘેર આવી કહેવા લાગ્યો કે મારે શ્રીજીના દર્શન કરવા છે. વૈષ્ણવ કહે, અત્યારે સમય નથી. શ્રીજી કહે, શ્રીજી બેઠકે પધારે ત્યારે આવો. તેથી જીવન શ્રી ઠાકોરજીને ઉતારે આવી વાટ જોઈને બેઠો. ઉથાપન સમયે શ્રી ગોપેન્દ્રજી ત્યાં પધાર્યા, તેથી જીવને શ્રીફળ અને કોરી ધરી શ્રી ગોપેન્દ્રજીએ શ્રીફળ સુધારવા ભંડારીને આપ્યું અને કોરી વૈષ્ણવને વટાવા આપી. જીવન મનમાં વિચાર કરવા લાગ્યો, આ ઘડીએ મારી ફજેતી થશે, પણ શ્રીફળ તદ્દન સારું નીકળ્યું. તે શ્રી ઠાકોરજીને ધરી વૈષ્ણવને પ્રસાદ વાટ્યો. કોરી પણ સાચી નીકળી. એ જોઈ જીવન આશ્ચર્ય પામ્યો અને સાક્ષાત પૂર્ણાનંદ પુરુષોત્તમ સ્વરૂપ છે એમ જાણી શ્રી ઠાકોરજીને વિનંતી કરવા લાગ્યો, હે કૃપાળુ, આપનો જ આધાર છે, હવે મારા ઉપર કૃપા કરી મારો નિસ્તાર કરો. આપના દાદાજીનું વચન છે તો મને હવે
કદશો નહીં એ અલબેલ દયાના ધરનાર મને પાપીને સુખ આપો. હું મહાભૂલથી ભરેલો પાપોથી ઘેરાયેલો તમારે શરણે લઈ સેવક કરો. પ્રભુ હું હવે આપને નહીં છોડું, જ્યાં જાઉં ત્યાં પણ મને સાથે રાખો, મારો અનુગ્રહ કરો, સંસાર સફળ કરો. એ પ્રમાણે અનેક પ્રકારે શ્રી ઠાકોરજીના ચરણમાં પડી વિનંતી કરવા લાગ્યો. આંખોમાંથી અશ્રુની ધારાઓ વહે છે એ જોઈ દયાના ધરવાવાળા શ્રી ઠાકોરજીને દયા આવી અને તેને શુદ્ધ કરવા માટે નગરમાં પંડિતોને બોલાવી કહ્યું, આને હિન્દુ કરો. શ્રી ઠાકોરજીએ નગરમાં પંડિતોને બોલાવીને કહ્યું કે તમે શાસ્ત્રમાં જોઈ જીવનની શુદ્ધિ થાય એ રીતે એ રીત શોધી કાઢો. એ આજ્ઞા સાંભળી મહાન વિદ્વાન પંડિત શાસ્ત્રો અને પુરાણોમાં તપાસ કરવા લાગ્યા. બધા ગ્રંથો જોયા પણ એ રસ્તો ન મળી શક્યો. તેથી શ્રી ગોપીન્દ્રજી કહે, બ્રહ્મપુરાણના 72મા અધ્યાયમાં જુઓ. એ જોઈ પંડિત કહેવા લાગ્યા, કૃપાનાથ આપ સર્વવિધિના કરનાર છો, ચાહો તે કરી શકો, પણ અમારાથી તો મામદા હિન્દુ થઈ શકે નહીં. કારણ કે જીવતા જીવના આ દેહને અગ્નિ સંસ્કાર કરવો જોઈએ તો જ તેની શુદ્ધિ થાય, પણ એ શક્તિ અમારામાં નથી. આપ પોતે જ એની ઉપર કૃપા કરો તો થાય. તેથી શ્રી ગોપેન્દ્રજી કેટલાક વૈષ્ણવો સહિત જીવનને લઈ સ્મશાનમાં ગયા અને ત્યાં એક મોટી ચિતા ખડકી, તેમાં જીવનને સુગાડી અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાર પછી બધા મંદિરે આવ્યા. સંધ્યાનો સમય થયો ત્યારે શ્રી ઠાકોરજી વૈષ્ણવો સહિત પાછા સ્મશાનમાં ગયા અને જીવનને સજીવન કર્યો. જીવન સહિત શ્રી ઠાકોરજીના સામૈયા કરી વૈષ્ણવો ગામમાં પધરાવી લાવ્યા. એક કોઠીમાં ગૌમૂત્ર તથા ગાયનું છાણ વગેરે દ્રવ્યો ભરી તેમાં જીવનને નાખ્યો અને કોઠીના સાણેથી તાણી કાઢ્યો. એ વખતે જીવનના માથામાંથી ચોટલી નીકળી ત્યારે કહેવા લાગ્યા કે જીવન બેઠો થયો અને પોતાની સર્વ સમૃદ્ધિ વાળી બંગલા વગેરે સ્થાવર જંગમ સર્વસ્વ શ્રી ઠાકોરજીને અર્પણ કર્યું અને હાથ જોડી વિનંતી કરવા લાગ્યો કે આ જીવને હવે સી આજ્ઞા છે. ત્યારે શ્રી ગોપીન્દ્રજીએ આજ્ઞા કરી કે જામ પણ વૈષ્ણવ છે અને તમો પણ વૈષ્ણવ છો, તો તમારાથી બને તેટલી રાજ્યમાં સહાયતા કરો. એવી આજ્ઞા કરી દ્વારિકા સાથે તેડી ગયા. વર્તાવ જીવનદાસને નગરમાં રાખ્યા, તેના પર અનહદ કૃપા કરી અને હસ્તાક્ષર સેવન પધરાવી આપ્યું. તે જીવનદાસને સાનુભાવ જણાવતા અવની શ્રી ગોવિંદ્રજીનું ધ્યાન કરતા એવા યવન ઉપર પણ આપશ્રીએ પૂર્ણ કૃપા કરી. આજકાલ તો ઘણાઓને સેવા કરવામાં પણ શરમ આવે છે, જીવનદાસ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદી થઈ ગયા તેની સમાન આજે કોણ થઈ શકે. જય ગોપાલ. આવી બીજી બધી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ એમ કે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો.